બાગેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે ટ્રાન્સફોર્મર નજીકમાં પાર્ક કરેલ કાર પણ આગની ઝપેટમાં આવી હતી. આ અંગે ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઈટરો દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવના પગલે નજીકમાં પાર્ક કરેલ બે કારમાં પણ આગ લાગી હતી. આ આગ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 3 ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. લગભગ 1-1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.